નમસ્કાર. આજનો દિન મહિમા. તારીખ 2 ઓક્ટોબર. સાબરમતીના સંત અને યુગ પુરુષ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર મુકામે થયો હતો. વિદ્યાર્થી તરીકે તદ્દન સામાન્ય અને યુવાન થયા ત્યાં સુધીમાં કેટલીક અક્ષમ્ય ભૂલો પણ કરી બેઠા, પરંતુ ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે ભારે જાગૃત. વિદેશમાં જઈ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી. દક્ષિણ આફ્રિકા એક કેસ લડવા ગયેલા, પરંતુ એમાંથી ત્યાં વસતા ભારતીયજનોની કફોડી હાલતથી ધ્રુવી ઉઠ્યા અને ત્યાં ઐતિહાસિક સત્યાગ્રહને સફળ બનાવ્યો. સમગ્ર વિશ્વને એમણે સત્ય, અહિંસા, ન્યાય અને વિશ્વ પ્રેમની રાહ બતાવી. ભારતની આઝાદી તો એમને મન એક નિમિત્ત માત્ર હતી. વાસ્તવમાં તો આ મહામાનવનો જન્મ એટલા માટે જ થયો હતો કે ભયંકર હિંસક શાસનકર્તાઓની હેવાનિયત સામે નૈતિક હિંમતથી, આત્મબળથી અને અહિંસાના અમોઘ શસ્ત્રથી કેવી રીતે લડી શકાય અને વિજય પ્રાપ્ત કરી શકાય એની ઝાંખી સમસ્ત માનવ જાતને થાય. દાંડીકૂચ યાત્રા કરનાર આ માનવીમાં એવી તો કઈ દૈવી શક્તિ હતી કે જેના અહિંસક સત્યાગ્રહ આગળ અંગ્રેજ સરકારના તમામ શસ્ત્રો મૂઠા થઈ ગયા. એ વિશે કદાચ ભવિષ્યની પેઢી તો વિસ્મય જ પામવાની. ઈસવીસન 1948માં પૂજ્ય બાપુની આકસ્મિક ચીરવિદાયથી સ્વતંત્રતાના ઉજળા પ્રકાશ પર શોકના ઘેરા વાદળા છવાઈ ગયા. એમનું જીવન એમની પ્રતિભાનું કાવ્ય હતું, તો એમનું મૃત્યુ એમની પ્રતિભાનું મહાકાવ્ય બની ગયું. એક હાથ સે તો તાલી નહીં બન સકતી હૈ, મુઝકો સબ હાથ મિલે તબ બડી તાલી મેં બજા સકતા હું ઓર તબ મેં સારી દુનિયા કો હસા સકતા હું. ઓર પીછે દુનિયા ક્યા કહેગી કે અગર કોઈ મુલક કો આઝાદ હોના ચાહીએ વો તો હિન્દુસ્તાન ઇસ આઝાદી કા કે લિયે મુલક હૈ. ઓર મેરી તો તમન્ના યે હૈ, મેરી તો આશા યે હૈ, ઈશ્વર સે પ્રાર્થના યે હૈ કે હિન્દુસ્તાન એસા બને કે જિસસે સારી દુનિયા કહે કે અગર આઝાદ બનના હૈ તો હિન્દુસ્તાન કે જૈસે આઝાદ બનો. એસા કરને મેં આપ લોગ બહોત બડા હિસ્સા દે સકતે હૈ. સબ કે સબ અપની જગહ પર અપના ધર્મ કા પાલન કરે તો હિન્દુસ્તાન જૈસા મેં આપકો કહેતા હું એસા બન સકતા હૈ, ઉસમે મુઝકો તનિક ભી શંકા નહીં હૈ.